ગાંધીનગરના તરણેતરના મેળામાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. લોકમેળાના કરાયેલા આયોજનમાં સ્વાઇન ફ્લૂના રોગને લઈ તંત્રએ નિષ્ક્રિયતા દાખવી છે. જ્યાં લોકમેળામાં આવતા લોકોને તપાસ કર્યા વિના પ્રવેશ અપાય છે. તપાસ પોઈન્ટ પર સિક્કો મારી પ્રવેશ અપાય છે. તરણેતરના મેળામાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. એક તરફ રાજ્યમાં સ્વાઇન ફ્લૂએ ભરડો લઈ લીધો છે, બીજી તરફ આ રોગને કારણે તપાસ વિના લોકમેળામાં પ્રવેશ અપાયો હોવાની ઘોર બેદરકારી તંત્રની સામે આવી રહી છે. તરણેતરના મેળામાં આ બેદરકારી સામે આવી છે. લોકમેળામાં સ્વાઇન ફ્લૂના રોગને લઈ તંત્રની ખાસ નિષ્ક્રિયતા જોવા મળી, કારણ કે તપાસ કર્યા વિના લોકમેળામાં લોકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા વિરેન ડાંગરે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વિરેન, જે રીતે સમાચાર છે તરણેતરના મેળામાં સ્વાઇન ફ્લૂ આટલો જયારે ભરડો લઈ રહ્યો છે રાજ્યમાં, અને મેળામાં લોકોને તપાસ કર્યા વિના પ્રવેશ અપાય છે, આરોગ્ય તંત્રની કેટલી ઘોર બેદરકારી કહી શકાય? જી મનીષા, વાત છે તો સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી વિશ્વ પ્રખ્યાત એવા તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે. સંસદીય સચિવ શામજીભાઈ ચૌહાણના હસ્તે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મેળાના આયોજન પૂર્વે જિલ્લા કલેક્ટર સહિતના વિવિધ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં હાલ સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે તેને ડામવા માટે વહીવટીતંત્ર સજ્જ થયું છે અને અલગ અલગ 9 સ્ક્રીન પર મેળામાં આવતા લોકોનું સ્ક્રીનિંગ કરીને ત્યારબાદ જ મેળામાં પ્રવેશવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ મેળાના પ્રથમ દિવસે જ તે આરોગ્ય તંત્ર સહિત વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી અને મેળામાં માત્ર સિક્કા મારીને લોકોને જવા દેવામાં આવ્યા હતા અને કોઈ પણ જાતનું સ્વાઇન ફ્લૂ કે અન્ય રોગ સામે ચેકિંગ કરવામાં નહોતું આવ્યું. જે બની બિલકુલ વિરેન, આપનો આભાર માહિતી આપવા માટે. તરણેતરના મેળામાં લોકોને પ્રવેશ આપવામાં જે રીતે આવી રહ્યો છે કોઈ પણ તપાસ વગર, ત્યારે આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્રની નિષ્ક્રિયતા કહી શકાય સ્વાઇન ફ્લૂના રોગને લઈને.